કેન્દ્ર સરકારની વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત હવે કોઈપણ રેશન કાર્ડ ધારક ગમે તે જગ્યાએ વસવાટ કરતો હોય અને એમને રેશનિંગની દુકાન ઉપરથી અનાજ લેવું હોય તો ગમે તે જગ્યા પર સ્થાયી થયેલા હોય તો ત્યાંની રેશનિંગ દુકાન ઉપરથી આ યોજના અંતર્ગત હવે અનાજ મેળવી શકે છે કેન્દ્ર સરકારની વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત જે લોકો કામ અર્થે બહાર વસવાટ કરવા ગયેલા હોય પરંતુ અગાઉ રેશન કાર્ડ ધારકોને જે જિલ્લાનું રેશન કાર્ડ હોય એ જિલ્લામાંથી જ અનાજ મળતું હતું પરંતુ હવે આ યોજના અંતર્ગત કોઈપણ રેશન કાર્ડ ધારકને ગમે તે જગ્યાએથી અનાજ મળી શકે છે તો આના સિવાય આ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારક એમને આગળના મહિને કેટલું અનાજ મળશે અને શું ભાવે મળશે એ પણ આ યોજના અંતર્ગત જાણી શકાય છે તો દરેક રેશન કાર્ડ ધારકો માટે જેમાં એનએફએસએ બીપીએલ એપીએલ વન એપીએલ ટુ પીએચએચ અંત્યોદય દરેક રેશન કાર્ડ ધારકો પોતાને મળતો અનાજનો જથ્થો અને કયા કયા ભાવે અનાજ મળવાનું છે એ અગાઉ માહિતી જાણી શકશે તો એના વિશેની વિગતવાર વાત કરીએ તો આ માહિતી જાણવા માટે ભારત સરકારની ઉમંગ એપ્લિકેશન ઉપર આ તમામ વિગતો જોઈ શકાય છે આ એપ્લિકેશન ઉપર ભારત સરકાર દ્વારા નાગરિકો માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ઘર બેઠા ઘણી બધી માહિતી નાગરિકો મેળવી શકે એ માટે આ એપ્લિકેશનની અંદર ઘણી બધી માહિતી પ્રદાન કરવામાં આવી છે જેમાં આરોગ્યને લગતી સેવાઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પીએમ આવાસ યોજના જનધન યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના ઘણી બધી માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી નાગરિકો ઘર બેઠા જાણકારી મેળવી શકે છે આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટેની જે માહિતી મેળવવાની છે એ આ એપ્લિકેશનની અંદર રેશન કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ જોવા મળશે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ એના પર ક્લિક કર્યા બાદ જે માહિતી જાણવાની છે એ ત્રીજી વિગત છે કે બાકી રહેલ ચીજવસ્તુઓ તપાસો એના ઉપર ક્લિક કરી ત્યારબાદ સેવાઓ જુઓ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ જે તે રેશન કાર્ડ ધારકે પોતાનું રેશન કાર્ડ અહીં એન્ટર કરવાનો રહેશે અહીં મહિનો અને વર્ષ લખ્યું ત્યાં પાછળના મહિનાનું અનાજનો જથ્થો જોવો હોય તો એ પણ જાણી શકાય અને આગળના મહિનાનો કેટલો જથ્થો મળવાનો છે એ પણ જાણી શકાય છે આપણે અહીં માર્ચ મહિનામાં બે હજાર એકવીસમાં આ રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા છે એમને કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર છે તો વિગતો તપાસો એના પર ક્લિક કરીએ એટલે અહીં જે રેશન કાર્ડ ધારક છે એમનું નામ લખેલું જોવા મળશે અહીં રેશન કાર્ડ નંબર જોવા મળશે અને ત્યારબાદ એ રેશન કાર્ડ ધારકનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલ છે કે નહીં એ પણ અહીં લખેલું જોવા મળશે ત્યારબાદ છે ટ્રાન્ઝેક્શન એના ઉપર ક્લિક કરશો એટલે અહીં રિઝલ્ટની અંદર જોવા મળશે કે જે રેશન કાર્ડ ધારક છે એમને ઘઉં સભ્યો પ્રમાણે ચોવીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ મળવાપાત્ર છે અને પર કેજી બે રૂપિયાના ભાવે મળવાપાત્ર છે તેમજ ચોખા છે એ સાડા દસ કિલો મળવાપાત્ર છે અને ત્રણ રૂપિયા પર કેજીના ભાવે મળવાપાત્ર છે તો માર્ચ મહિનામાં આટલું અનાજ આ ભાવે મળવાપાત્ર છે તમે પણ આ માહિતી છે એ આવી રીતે ઘર બેઠા રેશન કાર્ડ નંબર દ્વારા જાણી શકો છો કે કેટલું અનાજ મળવાપાત્ર છે અને શું ભાવે મળવાપાત્ર છે